પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો વેરાવળ પહોંચ્યા. વર્ષો બાદ પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. ભારતીય જળસીમા પરથી સાસવારે નાપાક પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોને બંધક બનાવી જેલમાં ધકેલી દેવામાં આવે છે અને સમય અંતરે માછીમારોને મુક્ત કરાય છે. આવા જ 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવતા વેરાવળ ફિશરીજ વિભાગની ટીમ દ્વારા આ માછીમારોને વાઘા બોર્ડર ખાતેથી લાવી તેમના પરિવારજનોને સુપ્રત કર્યા હતા. વર્ષો સુધી જેલમાં યાતના વેઠી પરત આવેલા માછીમારોનું સ્વજનો સાથે મિલન થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. 20 પૈકી 5 ઉત્તર પ્રદેશના તેમજ 15 ગીર સોમનાથ જિલ્લાના ચીખલી ગામના 4, બોડીદર ગામના 3, કાજ ગામના 2, ગાંઠવાડ ગામના 1, છારા ગામના 1, કડોદરા ગામના 1, દામલી ગામના 1, સંજવાપુર ગામના 1, વાવડી સૂત્રપાડા ગામના 1. હજુ પણ 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધક છે, ત્યારે સૂત્રપાડાના મૃતક માછીમાર જયંતિ કરશણ સોલંકીનો એક માસ વીતી જવા છતાં મૃતદેહ આવ્યો નથી. પાકિસ્તાનની દાંડી જેલમાં યાતના વેઠી મુક્ત કર થયેલા માછીમારોએ આપવીતી વર્ણતા જણાવેલ કે જેલમાં આરોગ્યની સુવિધા પૂરતી મળતી નથી અને કોઈપણ દર્દ હોય કે એક જ દવા આપી પીડા આપવામાં આવે છે. મુક્ત થયેલા માછીમારો પૈકી 5 માછીમારો ઉત્તર પ્રદેશના પણ છે, જે પૈકીના સુનિલ પ્યારેલાલે મીડિયા સમક્ષ વેદના ઠાલવતા જણાવેલ કે અમે 4 વર્ષથી જેલમાં હતા અને પરિવાર કફોડી સ્થિતિમાં મુકાયેલ છે. જેમ ગુજરાત સરકાર માછીમારોના અપહરણ બાદ તેમના પરિવારને સહાયરૂપ બને છે, તેમ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ અમારી વારે આવે તેવી વિનંતી કરી હતી. સાથે સાથે વતન યુપીમાં જ જો રોજગારી મળે તો માછીમારી મજૂરી માટે ગુજરાત આવવું ન પડે. પાકિસ્તાન જેલમાં હજુ પણ 560 જેટલા માછીમારો યાતના વેઠી રહ્યા છે, જે પૈકી અનેક સજા કાપતા મોતને પણ ભેટે છે. આવો જ એક હદભાગી માછીમાર સૂત્રપાડાના જયંતિ કરશણ સોલંકીનો ગત 14 ડિસેમ્બરના જેલમાં મૃત્યુ થયું છે. હાલ મુક્ત થયેલ માછીમારોના જણાવ્યા મુજબ જયંતિભાઈનું હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થયું છે, પરંતુ આજે એક માસ વીતી જવા છતાં આ હદભાગી માછીમારનો મૃતદેહ તેમના સ્વજનને મળ્યો નથી. છેલ્લા 15 દિવસથી ફિશરીજ વિભાગની ટીમ પણ વાઘા બોર્ડર પર માછીમારના મૃતદેહની રાહ જોઈ રહી છે. બીજી તરફ પરિવારજનો પણ કલ્પાંત કરી રહ્યા છે, ત્યારે મૃતક માછીમારનો મૃતદેહ વહેલી તકે મળે તે માટે માછીમાર સમુદાય સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. પરાગ સંતાણી, જેડેસટીવી, ગીર સોમનાથ. સુખોદય સાહેબ, શું કહેશો, આજે કેટલા માછીમારો ક્યાંથી છૂટ્યા છે, કઈ રીતે આખી ટીમ દ્વારા તેમને લાવવામાં આવ્યા છે, શું આખી કાર્યવાહી? કાર્યવાહીમાં ભારત સરકાર, ગુજરાત સરકાર અને મત્સ્ય ઉદ્યોગ ખાતા દ્વારા 20-21ના રોજ અમને જાણ કરવામાં આવી. એઝ અ ટીમ લીડર તરીકે અને મારી ટીમ સાથે તેમજ પોલીસ સ્ટાફ સાથે અમે 22 તારીખના રોજ અમદાવાદ ખાતેથી નીકળેલા અમૃતસર જવા માટે. ત્યારબાદ અમૃતસરથી 24 તારીખના રોજ અમને સાંજના સમયે BSFના હેડક્વાર્ટરથી અટારી વાઘા બોર્ડરથી અમને સુપ્રત કરવામાં આવ્યા. 25 તારીખના રોજ ટ્રેન મારફત અમે એ લોકોને બરોડા ખાતે લાવ્યા અને ત્યાંથી બરોડાથી અમે બસ રૂટ મારફત એ લોકોને વેરાવળ લાવ્યા અને વેરાવળથી એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો છે. કઈ વાત કરવામાં આવે તો હજુ બીજા કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે અને એ લોકોને છોડવા માટેની શું આખી સ્થિતિ? હજુ પણ પાકિસ્તાની જેલમાં 560 માછી આપણા માછીમારો છે, જેમને છોડાવવા માટે આપણે જે વેરિફિકેશનની કાર્યવાહી છે એ આપણા તરફથી પૂર્ણ કરવામાં આવી છે અને એ આપણી જે વિદેશ ભારતીય એમ્બેસી છે એમને વસ્તુઓ સુપ્રત કરવામાં આવી છે અને જેવી બંને દેશો સાથેની મંત્રણાઓ થશે અને એકબીજા સાથેની જે વાર્તાલાપ થશે એ મુજબ માછીમારો છૂટવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વાત કરવામાં આવે તો એક સૂત્રાપાડાનો હદભાગી માછીમાર છે જેનું 14 ડિસેમ્બરના મોત થયાની ફિશરીઝ વિભાગને જાણ કરવામાં આવી છે પાકિસ્તાન સરકાર દ્વારા. આજ દિન સુધી એમનો મૃતદેહ આવ્યો નથી, શું કાર્યવાહી આપી? જે સૂત્રાપાડાનો માછીમાર મૃત્યુ પામ્યો છે એ માછીમારને લેવા માટે 15 દિવસ પહેલાં અગાઉ ભારત સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી. એના અનુસંધાને એક ટીમનું ગઠન કરી અને ટીમને ત્યાં રવાના કરવામાં આવેલી. એ ટીમને ત્યાં લેવા માટે ગયેલી ત્યારે કોઈ કારણોસર ત્યાંથી જે વસ્તુઓ મૃતદેહ આપવામાં ડીલે થયું અને એ ડીલેના અનુસંધાને ટીમ પછી ત્યાં એક મેમ્બર છે એ ત્યાં જ રોકાયેલ છે. હાલની તારીખે પણ તે મેમ્બર ત્યાં જ છે.
ફરીથી પાછું અત્યારે મારી પાસે જે પ્રાથમિક માહિતી છે એ મુજબ 27-28ના રોજે છૂટવાનું છે, છૂટવાના છે. તો ટીમ ત્યાં અત્યારે હાલ અવેલેબલ જ છે, ત્યાં જ છે, અને જેવું છૂટશે એવું એ લોકોના પરિવારને લઈને સુપ્રત કરવામાં આવશે. જે પ્રથમ જે છૂટવાની વાત, મૃતદેહ સોંપવાની વાત હતી કે 14 તારીખે મૃતદેહ સોંપશે, ત્યારબાદ કેટલી વાર તારીખો બદલાણી છે અને જે વિલંબ થયો છે એનું પ્રાથમિક કારણ શું સામે આવી રહ્યું છે? જે પ્રથમ દ્રષ્ટિએ જે 10-15 દિવસ પહેલાં જે માહિતી હતી છૂટવા માટેની, એના અનુસંધાને અહીંથી ટીમ ત્યાં રવાના થઈ હતી. ત્યારબાદ કોઈક જે પોસ્ટમોર્ટમનું કે કોઈ પ્રશ્ન હતો ત્યાંનો, એના અનુસંધાને પાછું ડિલે થયું, અને ડિલે થયું પછી આ બીજી વખત એક ડેટ ચેન્જ કરવામાં આવી છે અને 26-27 તારીખના રોજ 27-28 તારીખના રોજ